રહેણાંક વિસ્તારમાં પ્લે સેન્ટર ખોલી લેતા સ્થાનિક સોસાયટીના રહીશો પોલીસ મથકે પહોંચ્યા હતા. શહેરના જાંબુવા વિસ્તારમાં આવેલા શ્રીજી બંગલોઝમાં રહેણાંક વિસ્તારમાં પ્લે સેન્ટર ચલાવતા સ્થાનિક રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો. પ્લે સેન્ટર ચલાવનાર ચિરાગ પટેલ અને હિમાંશુ પાઠકને સોસાયટીના પ્રમુખ દ્વારા અગાઉ પણ પ્લે સેન્ટર બંધ કરવાની સૂચના આપી હતી, પણ ત્યારબાદ જુલાઈ માસ સુધીનો સમય માંગતા સોસાયટીના રહીશોએ કોઈ કાર્યવાહી કરી ન હતી. તેમ છતાંય આજ દિન સુધી પ્લે સેન્ટર શરૂ રાખતા સ્થાનિક રહીશોએ ભારે હંગામો મચાવ્યો હતો, જ્યારે મામલો વધુ ઉગ્ર બનતા પોલીસ મથકે પહોંચ્યો હતો. હવે છેલ્લા એક વર્ષથી અમારે ત્યાં હિમાંશુ પાઠક મકાન નંબર 2 ઘરમાં જ પ્લે સ્કૂલ ચાલુ કરેલ છે વગર કોઈ પરવાનગીએ, અને સોસાયટીના રહીશોનો વિરોધ પણ હોવા છતાં પણ વિરોધમાં લેખિતમાં લખીને આપેલું હતું, મિટિંગ સોસાયટીની મિટિંગ થઈ ઠરાવમાં લેખિતમાં લખાણ લખીને આપેલ કે ભાઈ અમે ક્લાસ બંધ કરીશું 6 મહિનામાં, પણ એવો કોઈ ક્લાસ બંધ કરેલ નહીં, સ્કૂલ બંધ કરેલ નહીં ઇનફેક્ટ, અને ત્યાર પછી અત્યારે પણ સ્કૂલ ચાલુ રાખેલ છે, અને જેને પરિણામે સોસાયટીના તમામ લોકોને બહુ જ અગવડ પડે છે. સોસાયટીમાં ઘોંઘાટ વધી ગયો છે, સોસાયટીમાં ટ્રાફિકની સમસ્યા છે, છોકરાઓ બહાર રમવા નથી ઉતરી શકતા, એમ કહેવાનો ઘરના આંગણામાં છોકરાઓ નહીં રમે તો રમવા ક્યાં જશે. બીજું, મિલીભગતથી કોર્પોરેશનમાંથી ને એમાંથી ગુમાસ્તાનું સર્ટિફિકેટ કઢાવીને એમ કહે છે કે ભાઈ રહેણાંક વિસ્તારમાં અમને ધંધો કરવાની પરવાનગી છે. આમાં તો કોર્પોરેશનના અધિકારીઓ પણ સામેલ હોય એવું લાગે છે, કારણ કે રહેણાંક વિસ્તારમાં આ રીતે પરમિશન આપવી એ તદ્દન ગેરકાનૂની છે એમ કહેવાનો અર્થ. અને જો કોર્પોરેશનના કોઈ અધિકારી હોય કે આ રીતે પરમિશન આપેલ હશે ને તો એ લોકો પણ એટલા જ જવાબદાર છે જેટલા આ લોકો સ્કૂલ ચલાવે છે એમ કહેવાનો અર્થ. પોલીસ સ્ટેશનમાં એમની સામે ફરિયાદ કરવા માટે આવેલ છે, કારણ કે એ લોકોની છેલ્લા 10 વખતથી અમને રજૂઆત કરેલ છે આ બાબતે બંધ કરવા માટે. સોસાયટીના રહીશોનો પણ વિરોધ છે, લેખિતમાં બધાએ ઠરાવ આપેલા છે એમ કહેવાનો, પણ એને કોઈને ગણકાર્યા વગર બહારના લોકો આવીને આ રીતે સોસાયટીમાં કામ ધંધા કરે છે એમ કહેવાનો, અને આ રીતે સોસાયટીના લોકોને ખરેખર કણગત અને હેરાનગતિનો સામનો કરવો પડે છે એમ કહેવાનો. એમની વર્તણૂકમાં એવું છે કે એમને ગેરકાયદેસર બાંધકામ કરેલું છે, પાછળની સોસાયટીવાળાઓએ પણ એમની વિરુદ્ધ કોર્પોરેશનને ફરિયાદ આપેલ છે, કોર્પોરેશને ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે પણ, એટલે એકદમ જાતનું ન્યુસન્સ છે, એક જાતની દાદાગીરીથી રહેતા હોય ને એવી રીતે વર્તે છે એમ કહેવાનો. જ્યારે સોસાયટીના લોકો એમને રિક્વેસ્ટ કરતા આવ્યા છે કે ભાઈ આપણે આ સમાજમાં સોસાયટીમાં રહેવાનું છે, કજે કંકાસનું ઘર ના થાય, પણ કોઈની બી વાતને ધ્યાનમાં લીધા વગર માત્ર ને માત્ર એ લોકો પોતાની ધાર્યું કરે છે અને તમારાથી થાય તે કરી લો એ પ્રકારની ધમકીઓ આપી અને પોતાનું વર્તન કરે છે. આજે સવારે સોસાયટીમાં એમના જે છોકરાઓ આવતા હતા એમને જ્યારે રોકવામાં આવ્યા કે ભાઈ તમારે અહીંયા આવવાનું નથી, કારણ કે આ રહેણાંક વિસ્તાર છે, આ સોસાયટીનો મતલબ આ બિઝનેસનો વિસ્તાર નથી, એને લઈને ત્યાં બોલવાનું થયું હતું, અને આ પહેલાં પણ આવું 3-4 વાર બોલવાનું થયેલ છે. દરેક વખતે એમ જ કહેતા હોય છે કે તમારાથી થાય તે કરી લો એમ કહેવાનો. ઇવન સુપ્રીમ કોર્ટનો ચુકાદો મારી પાસે છે, ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કીધેલું છે કે કાયદો હાથમાં લેવાનું હવે બધાને છે ને રમત બની ગઈ છે, કાયદો બધા લોકો હવે હાથમાં લેતા થઈ ગયા છે આજ આ સંદર્ભમાં, કારણ કે ત્યાં રહેણાંક વિસ્તારમાં ઇન્સ્ટિટ્યૂટ ચલાવતા હતા, આ રહેણાંક વિસ્તારમાં સ્કૂલ ચલાવે છે. ના, અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે આવ્યા છે. રક્ષેશ સાહુ શ્રીજી બંગલો નો પ્રમુખ છું અને પ્રમુખના હેસિયતથી પ્રમુખના હોદ્દાથી આ વાત કરી રહ્યો છું.